એક્ઝેક્ટલી. હવે રુઝાનજી, અહીંયા બીજું એક આપણે બીજા એક પાસાની વાત કરીએ તો, જે રીતે આપણે વાત કરીને કે માનસિક અસ્થિર મહિલાને ટાર્ગેટ બનાવવામાં આવે છે કે જેનાથી લોકોને ફાયદો થશે, બીજું એક આપણે અહીંયા જોઈ રહ્યા છે કે વધુ કેસ સામૂહિક બળાત્કારના બની રહ્યા છે. જે રીતે આપણે કહ્યું કે ક્યાંક હિંમત આવે છે, એ વાત તો સાચી જ છે, પણ બીજો એક ફાયદો એ લોકોને એ પણ થતો હોય છે કે સામૂહિક બળાત્કારમાં આપણે જોતા હોઈએ છીએ કે બધાને જ સજા મળે એવું જરૂરી પણ નથી હોતું. કારણ કે જે પણ મહિલા હોય એ મહિલા માનસિક અસ્થિરતા ધરાવતી હોય કે ના ધરાવતી હોય, પણ જયારે આવો કોઈ કૃત્ય એના પર થતો હોય ત્યારે એ મહિલાની સ્થિતિ સારી ન જ હોઈ શકે. અને ત્યારે આપણે આપણે કાયદા વિશે તો જાણીએ છીએ કે મહિલાને જે રીતે ઓપનલી પૂછવામાં આવે છે ત્યારે જરૂરી નથી કે એ બધી જ વાતો સાચું બોલી શકે. અને જયારે સામૂહિક બળાત્કાર થાય અને સામે આટલા બધા લોકો હોય ત્યારે ઓળખાણમાં ભૂલ પણ પડતી હોય છે. એટલા માટે ક્યાંક આપણે હવે માની શકીએ છીએ કે સામૂહિક બળાત્કારની ઘટનાઓ વધારે બની રહી છે. સાચી વાત છે તમારી, એ બી પોઈન્ટ તમારો સાચો છે. કારણ કે જયારે સામૂહિક બળાત્કાર બે રીઝન માટે થતી, એક એકબીજાનો સાથ સહકાર મળે, બીજું ઓબ્વિયસલી પેલા એકલામાં ડેરિંગ નહીં હોય. કારણ કે આમાં સામૂહિક બળાત્કારનો ફંડા બે હોય છે, એક તો કે તમે એને ઓળખતા નથી ને તમે કરો છો તમારા પ્લેઝર માટે, યા બીજું કે તમે ઓળખો છો અને તમને કઈક વેર લેવો છે, કઈક તમારો ઈગો આવ્યો છે, અહેમ આવ્યો છે, એટલે તમે કરો. હવે આ કેસમાં ઇટ વોઝ જસ્ટ સમથિંગ લાઈક ફન. અને સાથે સાથે મારે આ ઇમ્પોર્ટન્ટ ચીજ કેવી છે ખાસ, કે અગર આ જે લોકોએ બી આ કર્યું છે આ લોકોનો કઈ ફર્સ્ટ અને લાસ્ટ કેસ નહીં હશે. એ લોકો પહેલા બી કોઈ બેન જોડે આવું કર્યું હશે ને ત્યાં બચી ગયા હશે, ગેરંટીડ કહું. કારણ કે આટલી કોઈ ડેરિંગ આઈ ના ગયા હોય ને બધા પહોંચી ના ગયા હોય કરવા. આમાંથી પાંચ માંથી આઈ થિંક થોડા તો પેલા કે શું કહેવાય કે રિપીટ ઓફેન્ડર્સ કહીએ એવા હોય જ, કે લોકોએ બીજે ક્યાંક કર્યું હોય પણ બચી ગયા હોય. ફોર ધ વોટ એક્ઝેક્ટલી હિંમત ત્યારે જ આવતી હોય. અને પછી જયારે એવું બી બીજું તમને એક્ઝામ્પલ આપવા માંગુ છું, સામૂહિક બળાત્કાર મેં એવું જોયું છે એક્ઝામ્પલ. કારણ કે તમને યાદ અપાઈ દઉં, આ એક સ્ટોરી છે આપણે નિર્ભયા પછી એક ફોટો જર્નલિસ્ટ બોમ્બે નો કેસ થયો હતો પેલા કોઈ શક્તિ મિલ કમ્પાઉન્ડમાં. તો એમાં એ જે ટીમ હતી એમાંથી ત્રણ ચાર જણાએ એ થોડા દિવસ પહેલા જ એક બેનને એ આવી જ મોડસ ઓપરેન્ડી થી ખેંચી લીધી હતી, કોઈ એના બોયફ્રેન્ડ સાથે ફરવાઈ હતી અને બોયફ્રેન્ડને બાંધી લીધો હતો ને એના પર બળાત્કાર કર્યો. પણ એ બેનમાં હિંમત નહોતી, એ બેન ચૂપ બેઠા. અને એટલે આ જે બે ત્રણ જણ એમાં જે હતા, જે લોકોએ પછી પેલા ફોટો જર્નલિસ્ટ બી કર્યો અને બીજા બે ત્રણ જણને લાયા, એટલે આ કેસમાં બી આઈ એમ શ્યોર જે કદાચ ભાગી ગયા છે એ મે બી રિપીટ ઓફેન્ડર્સ હશે જ હશે. અને એ લોકોએ કોઈને કર્યું હશે, એટલે જે બે ત્રણ મેને ક્યાં ચાલ આજે પૂછ્યું હતા, દેખ મેં તો તેરે સામને ખડા હું, કેવું હતો પેલા બેને બી ગયેલા એવું શીખવા જોયું. આ તો પેલો ચોર, એકે ચોરી કરે એટલે બીજા પેલા અમે શીખાતા હોય, એટલે પેલા એકબીજાને શીખવાડે, એમાં આપણે લાંબા થઈ ગયા. એમાં એવું નથી કે આપણા દેશમાં એવું છે કે જેને સજા મળી હોય એનાથી શીખ તો મળતી હોય છે ઓછી, પણ જેને ન મળી હોય એનાથી વધારે શીખ મળતી હોય છે. કારણ કે એને જોઈને લોકોને વધારે થતું હોય કે આ છૂટી ગયો તો હું પણ છૂટી જવાનું, તો સ્ટેટસ સિમ્બલ થઈ ગયો છે કે દેખ મેં આ કે છૂટ ગયા કુછ નહીં હોય, એટલે પેલો કે હાથ ચલો કુછ નહીં હોતા.